ચિરાગ, શું વિચારે છે બેટા? શું વિચારતો હોઉં મોટી બા? ઘરમાં જે ચાલી રહ્યું છે એના વિશે જ વિચારી રહ્યો છું. બાપુજી અને ઘરના બીજા પુરુષો આપણી સુરતની જે પેઢી છે એમાં ધ્યાન આપી રહ્યા છે, એટલે ઘરના બધા જ નિર્ણયો અને જવાબદારી તમારા માથા પર આવી ગઈ છે. એટલે બધા કહે તો તમને જ કહેને કે આ બધું ચાલી રહ્યું છે, તો શું ચાલી રહ્યું છે? ચિરાગ, કોઈ કહે કે ના કહે, પણ હમણાં થોડા ટાઈમથી આપણા ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એ મારે નતું થવા દેવા જેવું. મોટી બાપ, મને બહુ જ ચિંતા થાય છે. આપણે ધોનીતને ધૂનને શોધવા માટે એકલો કેમ જવા દીધો? હજુ સુધી આવ્યો નથી. આપણે બીજો કોઈ રસ્તો પણ શોધી શકતા હતા ને. એની મોટી બાપ, મોડું થઈ ગયું છે. હું જેને પોલીસને ફોન કરીને કંઈક ગોઠવણ કરું છું, તમે ચિંતા નહીં કરતા. મોટી બાપ, માફ કરજો, પણ એક વાત કહું, મને મારા પહેલાના મોટી બા જોઈએ છે, જે દરેક પરિસ્થિતિમાં અડગ રહે. આજે તમે મને તમારી સેવા કરવા દો. ના રતનના બાપુ, એક પતિ તરીકે હું તમને ઓર્ડર કરું છું. એક પત્ની તરીકે હું ઓર્ડર કેન્સલ કરું છું. કુંદન! રતનના બાપુ! કુંદન! રતનના બા! તમે મા દીકરો ભળી ગયા એમ ને, પણ વાંધો નહીં, હું પણ પાછળ હટું એમ તો છું જ નહીં. હા, ચેલેન્જ એક્સેપ્ટેડ. ના ના ના, ધ્વનિતની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હા, પોલીસ તપાસ કરી રહી છે, પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી ને, એટલે મને થોડુંક ચિંતા થાય છે ધ્વનિતની. પણ તમે ચિંતા ના કરતા, જેવી મને માહિતી મળશે પહેલો ફોન તમને કરીશ, બરાબર? ચિંતા ના કરતા તમે. હા હા. ભૂલમાં બધી નકલી નોટો પડી ગઈ છે. શું? હવે શું થશે? નકલી નોટો? જો ગુંડાઓને ખબર પડશે કે નકલી નોટો છે, તો ધ્વનિતનું શું કરશે? મજાક શું કરે, તમારા હંદાયના તો મોઢાના હાવભાવ જ બદલાઈ ગયા. કેવા પાણી વગરની માછલોની જેમ બધા તડપવા લાગ્યા, આમ તરફડવા લાગ્યા. અરે હું ઇન્દુ છું, મારાથી આવડી મોટી ભૂલ થાય? ઇન્દુ ગમે એ કરે, પણ પૈસામાં પાકી હો. હંમેશા તારી પાસે મારી નાની વહુને માંગી છે,
પણ મારી નાની વહુનું સપનું તે ક્યારેય પૂરું નથી કર્યું, ક્યારે એ સુખ નથી આપ્યું તે મને. જ્યારે જ્યારે મારી નાની વહુની આશા બંધ થઈ તો કંઈક ને કંઈક એવી ઘટનાઓ ઘટી. મારી નાની વહુ ની બધી ઈચ્છાઓ મારી અધૂરી રહી ગઈ. કોઈ અજાણ્યા જ માણસ નો ફોન આવે છે, એ મને કહે છે કે હવે ધૂન આ દુનિયામાં રહી નથી, તો હું કેવી રીતે માની લઉં? વાત હું નહીં માનું, હું નહીં માનું આ વાત. મને વિશ્વાસ છે, એ વિશ્વાસને તારે જાળવવો પડશે. જો મારી ધૂન પાછી ના આવી તો ક્યારે તને હું ફૂલો અર્પણ નહીં કરું. જો મને મારી નાની વહુ ના મળી તો યાદ રાખજે, પછી તું છે ને હું છું. જો મારી નાની વહુ મને ના મળી તો હંમેશા તને પૂજનારા આ કુંદન ઝવેરી તારું નામ ભૂલી જશે. જો મને મારી નાની વહુ ના મળી ને તો તારી ભક્તિ શક્તિ બધું જ હું મારા જીવનમાંથી કાઢી નાખીશ. મીરા બહુ, મને ચેન જ નથી પડતું. મોટી બા, ધ્વનિ તને ચિરાગ ગયા છે એ સારી જ ખબર લઈને આવશે. પણ હજુ ના તો ચિરાગ નો ફોન આવ્યો છે, ના ધ્વનિત નો. મને બહુ ચિંતા થાય છે. ચિરાગ નો ફોન છે. હા હા, બોલ બેટા, શું થયું? ધૂન નો કોઈ પત્તો લાગ્યો? જો ના લાગ્યો હોય તો હું આવું છું ને શોધવા માટે. હલો મોટી બા. નહીં, એની જરૂર નહીં પડે મોટી બા, સમાચાર સારા છે. મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવી દીધી છે અને એ લોકોએ કહ્યું છે કે ગુંડાઓ પકડાઈ ગયા છે. શું? હા હા મોટી બા, અને સાથે સાથે એ પણ ખબર પડી છે કે ધૂન પણ ત્યાં જ છે. ધૂન ત્યાં જ છે? હા, એટલે ધૂનના લોકેશન પરથી ખબર પડી છે અને એ લોકોએ કહ્યું છે કે જલ્દી ધૂન આપણી પાસે હશે. હા હા, સારું. હા બેટા, સારું. હા મીરા બહુ, ચિરાગનો ફોન હતો, એણે કહ્યું કે પોલીસે ગુંડાઓને પકડી પાડ્યા છે, હવે આપણને આપણી ધૂન મળી જશે. મળી તો જશે, પણ જીવિત નહીં, મરેલી. અનાયતા, અનાયતા, ઘરમાં સ્થિતિ એવી છે અને મોટી બા પણ ખૂબ ચિંતામાં છે. તું એક કામ કર, આજે તુલસી ક્યારે દીવો તું કરી નાખ. હું? હા, તું આ ઘરની વહુ છે એટલે, અને આમ પણ આપણા ઘરમાં બધા દીવો કરે છે, આજે તું દીવો કરી નાખ. હમ, સારું.